અત્યાર સુધી આપણે ચલની માન્યતાને સમજ્યા અને તેનાથી જોડાયેલ કેટલાક ઉદાહરણોને સમજ્યા। હવે આપણે જાણીશું ચલથી જોડાયેલ કેટલીક ગેરસમજો વિશે। ચલથી સંબંધિત ગેરસમજો। ગેરસમજ 1, પ્રશ્ન, ચલ માટે નીચેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? એક્સનો, એક્સ અને વાયનો, કોઈ અંકનો અથવા એબીસીડીના કોઈ પણ અક્ષરનો। ચલ માટે વારંવાર એક્સનો ઉપયોગ થવાના કારણે આ સમજ થઈ જાય છે કે ચલ માટે ફક્ત એક્સનો જ ઉપયોગ કરવામાં આવે છે। આ એક ખોટી સમજ છે। આવી જ રીતે ઘણા લોકોનું એમ પણ માનવું છે કે ચલ માટે ફક્ત એક્સ અને વાયનો જ ઉપયોગ થાય છે। આ પણ એક ખોટી સમજ છે। એવી જ રીતે ચલ માટે કોઈ અંકનો ઉપયોગ પણ કરવામાં નથી આવતો। આવી રીતે સાચી સમજ એ છે કે ચલ માટે એબીસીડીના કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે। ગેરસમજ 2, પ્રશ્ન, જો બલ્બની સંખ્યાને ચલથી દર્શાવવી હોય તો એબીસીડીનો કયો અક્ષર સાચો હશે? ફક્ત બીજી એબીસીડીનો બી, બીજી એબીસીડીનો બી અથવા પહેલી એબીસીડીનો બી, એબીસીડીનો કોઈ પણ અક્ષર। ઘણી વખત આ સમજ બની જાય છે કે વસ્તુના નામનો પ્રથમ અક્ષર જ તેની સંખ્યા દર્શાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે। આ સમજના લીધે જવાબ બીજી એબીસીડીનો બી આપવામાં આવે છે, જ્યારે કે આ એક ખોટી સમજ છે। આ રીતે આવી સમજના કારણે ઘણીવાર જવાબ વિકલ્પ 2 એટલે કે બીજી એબીસીડીનો બી અથવા પહેલી એબીસીડીનો બી પણ આપી શકાય છે। હા, આપણે બીજી એબીસીડીના બીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, પરંતુ આના સિવાય આપણે એબીસીડીના કોઈ પણ અક્ષરનો ઉપયોગ ચલ માટે કરી શકીએ છીએ। ગેરસમજ 3, પ્રશ્ન, જો ચલ વાય ની કિંમત 2 હોય તો 3y બરાબર શું થાય? 32, 3 વત્તા 2, 3 ગુણ્યા 2, 3 ભાગ્યા 2। ઘણી વખત ચલની કિંમત ચલની જગ્યાએ જેમ હોય તેમ મૂકી દેવામાં આવે છે। આ સમજના કારણે 32 જવાબ આપવામાં આવે છે, જે એક ખોટો જવાબ છે। આવી જ રીતે સમજમાં મૂંઝવણના લીધે 3 વત્તા 2 અને 3 ભાગ્યા 2 જવાબ આપવામાં આવે છે। આ બધા ખોટા જવાબ છે। સાચી સમજ છે 3y અથવા 3 ગુણ્યા y, અને આ સમજની સાથે 3 ગુણ્યા 2 સાચો જવાબ છે। આશા રાખીએ છીએ કે આ વિડીયોથી તમારી ગેરસમજો દૂર થઈ ગઈ હશે અને ચલ વિશે સારી સમજ થઈ ગઈ હશે। આજે આપણે જોયું ચલથી જોડાયેલ કેટલીક ગેરસમજો।